રાજપીપળા શહેરના લીમડા ચોક વિસ્તારમાં દર વર્ષે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાખડીઓની અવનવી વેરાયટીની દુકાનો ખુલી જતી હોય છે અને રાજપીપળા સહિત આજુબાજુના ગામની વસ્તી અહીં રાખડી ખરીદવા પડાપડી કરતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે 3 મહિના ધંધા રોજગાર બંધ હતા, છતાં ઘણા દુકાનદારો ખોટ ખાઈને દુકાનનું ભાડું ભરી રહ્યા હતા. આ નુકસાનીની ભરપાઈ કરવા રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને દુકાનદારોએ રાખડીની દુકાનો તો ખોલી, પરંતુ દિવસે ને દિવસે વધતા કોરોના સંક્રમણને કારણે રાખડીની ખરીદી નહિવત જોવા મળી હતી. તો રાખડીની ગ્રાહકી સારી રહે છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લીધે પબ્લિક ગામડામથી અહીંયા શહેરમાં આવતી નહીં, અને અમને એવું લાગે છે કે જે અમે મૂડી રોકાણ કરેલું છે રાખડી માટે તે પણ મુદ્દલ બી થઈ જાય તો અમને સારું લાગશે, પરંતુ એ પણ થાય એવું શક્યતા ઓછી લાગે છે. કારણ કે ગામડામાંથી પબ્લિક કોરોનાને લીધે અહીં માર્કેટમાં આવતી જ નથી. દુકાન અમે સવારે 9 થી કે સાંજના 4 વાગ્યા સુધી જ ખુલ્લી રાખીએ છીએ, 4 વાગ્યા પછી બધું બંધ કરી દઈએ છીએ. રક્ષાબંધનના જે 2 દિવસ બાકી છે તેમ છતાં માર્કેટની અંદર નહીવત ગ્રાહકીનો ટોટલી અભાવ છે અને ગ્રાહકી દેખાતી જ નથી. તદઉપરાંત અમે તો ગ્રાહકને અનુલક્ષીને ઘણી બધી વેરાયટીઓ લાવીને મૂકેલી છે, તેમ છતાંય અમે આ વર્ષે અમારા પૈસા કઈ રીતે નીકળશે અને કઈ રીતે કાઢવા એ અમારી પોતાની વિકટ પરિસ્થિતિ છે. અને અમે તો કેવું છે કે આ એમ તેમ કરીને જેમ તેમ કરીને પૈસા લાવી ના બધો માલ ભરતા હોય છે, અને વેપારીને કઈ રીતે જવાબ આપો એ હોવા માટે અત્યારે વિકટ પરિસ્થિતિ જવું.